હેલો સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, વેલકમ કોમર્સ અંકલ. તો એક મોસ્ટ અવિટન વસ્તુ મિત્રો આવી ગયેલ છે આપણી. ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા હતા કે ભાઈ એક્સટર્નલ એક્ઝામ ફોર્મ મતલબ કે ગુજરાત સ્ટેટમાં એક્સટર્નલ કેન્ડિડેટ્સ માટે એડમિશન ક્યારે શરૂ થશે. તો ફાઇનલી એડમિશન શરૂ થઈ ગયેલ છે. બીકોમ બીએ સેમિસ્ટર, બીકોમ બીએ એમ એમકોમ સેમિસ્ટર વન ફ્રેશર્સ માટે પણ, એન્ડ બીએ બીકોમ સેમિસ્ટર થ્રી એન્ડ એમ એમકોમ સેમિસ્ટર થ્રી અને સિક્સના ફોર્મ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભરાવાના શરૂ થઈ ગયેલ છે મિત્રો. હવે વાત કે જે લોકો જૂના છે, જે લોકો પહેલાંથી ફોર્મ ભરેલ છે એક વખત, મતલબ કે જે લોકો ઇન્ટરમિડિયેટ સેમમાં છે ફોર સિક્સમાં, એ લોકોની પ્રોસેસ ખબર હશે. પણ જે નવા લોકો છે, મતલબ એડમિશન આ વર્ષે લેશે આ સેમ વનવાળા ફ્રેશર્સ, તો એમને માટે મિત્રો વાત કરીએ એડમિશન પ્રોસેસ શું રહેશે. સૌથી મિત્રો તમારે ગુજરાત યુનિવર્સિટી વેબસાઇટ પર જવાનું રહેશે. અહીંયાથી જે લિંક મિત્રો નીચે આપું છું, તે લિંક પર તમે ક્લિક કરશો એટલે તમારે ત્યાં ગુજરાત યુનિવર્સિટી વેબસાઇટ પર એક ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. ત્યારબાદ મિત્રો તમારે જે ઓનલાઈન તમે ફોર્મ ભરો છો તેની પ્રિન્ટેડ ત્યાંથી ગુજરાત ટીમ વેબસાઇટ પરથી પ્રિન્ટ લઈને તમારી ઘરની કોઈ પણ નજીક પોસ્ટ ઓફિસ હોય તે પોસ્ટ ઓફિસમાં જઈને તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને આઈડી પ્રૂફ માગશે. ત્યાં એ ત્રણ સ્ટેપલ કરીને તમારે તમારા કોર્સની જે ફીસ હોય તે ત્યાં પોસ્ટ ઓફિસમાં તેની સાથે આપવાની રહેશે. મિત્રો તમે પોસ્ટ ઓફિસમાં તમારી જે તમે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ ભરેલ છે તે ફોર્મની પ્રિન્ટ, આઈડી પ્રૂફ એન્ડ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અથવા જે પોસ્ટ ઓફિસમાં ઇન્સ્ટ્રક્શન આપ્યા હોય તે વસ્તુ, એટલી ત્રણ વસ્તુ એને તમારા કોર્સની જે ફી હોય તે બીએ બીકોમ એમ એમકોની ફી આપણે જોઈએ છીએ હવે છેલ્લે નીચે તે બતાવશું, તો એટલી વસ્તુ પોસ્ટ ઓફિસમાં આપવાની રહેશે. મિત્રો આપણે લાસ્ટ ડેટ દેખી લીધે એક ફોર્મની, તો અહીંયા એમ એમકોમ અને બીએ બીકોમ ફ્રેશર્સ માટેની લાસ્ટ ડેટ મિત્રો 19/11 છે. અને તમારે 500 રૂપિયા વધારે લેટ ફી સાથે ફોર્મ ભરવું હોય તો એની ડેટ છે 24/11. ત્યારબાદ મિત્રો આવે છે બીએ બીકોમ સેમિસ્ટર થ્રી માટે ફ્રેશર્સ એન્ડ રિપીટરની લાસ્ટ ડેટ 1/11 છે. ત્યારબાદ બીએ બીકોમ સેમિસ્ટર ફાઇવ અને એમ એમકોમ સેમિસ્ટર થ્રીની લાસ્ટ ડેટ 14/10 છે. એન્ડ બીએ બીકોમ સેમિસ્ટર સિક્સ અને એમ એમકોમ સેમિસ્ટર ફોરની લાસ્ટ ડેટ 20/9 છે. મિત્રો તમારે મિત્રો આ બધી જો તમે ડેટ ચૂકી જાઓ છો તો તમે અલગથી 500 રૂપિયા લેટ ફી ભરીને પણ એડમિશન આ તારીખ બતાવેલ છે તે મુજબ લઈ શકો છો. આની લિંક જો તમને પીડીએફની હું નીચે આપી રહ્યો છું ડિસ્ક્રિપ્શન બોક્સમાં, જ્યાં તમે ડાઉનલોડ કરી શકશો. હવે તો આપણે કેટલી ફીસ શું છે, તો અહીંયા તમે આવો છો તો બીએ બીકોમ મતલબ કે ગ્રેજ્યુએટ લેવલના કોર્સીસમાં સેમિસ્ટર થ્રી અને ફાઇવ અને વન અને સિક્સની ફીસ કુલ 750 છે. એમાં 50 રૂપિયા ફોર્મ ફી છે અને પરીક્ષા ફી, નોંધણી ફી, માર્કશીટ સહિત 700 રૂપિયા છે. ત્યારબાદ મિત્રો પીજી મતલબ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ, તેની ફી ફોર્મ ફી 50 એમ પરીક્ષા ફી, નોંધણી ફી, માર્કશીટ સહિત કુલ 900 એમ કુલ 950 રૂપિયા છે. તો જે લોકો મિત્રો આખા ફર્સ્ટ ટાઈમ ફોર્મ ભરે છે તે લોકોને મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું ગુજરાત ઓનલાઈન વેબસાઇટ પર તે મેં અલગથી વિડીયો બનાવેલ છે કે ઓનલાઈન ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ફિલ કરવું, તે લિંક તો નીચે મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. તમે તે વિડીયો ફોલો કરીને ગુજરાત વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી દો એન્ડ એ ફોર્મની પ્રિન્ટ ત્યાંથી લઈને તમારો આઈડી પ્રૂફ એન્ડ ફોટો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને સબમિટ કરો અને સાથે આ ફીસ તમારા ક્વેશ્ચન જે લાગુ પડતી હોય તે તમારે પોસ્ટ ઓફિસમાં ભરવાની રહેશે. કોઈ પણ જાતની ઓનલાઈન ફી ભરવાની નથી અહીંયા તમારે, હે ના. એન્ડ ત્યારબાદ તેને હજી પરીક્ષા વખતે હોલ ટિકિટ તમારે ડાઉનલોડ કરવાની રહેશે. તો આથી એક્સટર્નલની વાત, જે મિત્રોને ફોર્મ ભરવાના રહી ગયા હોય અથવા રિપીટર હોય અથવા શરૂ જ ભરવાના છે ફોર્મ ભરવાના એ લોકો કરી દે. મિત્રો એક્સટર્નલ કે તમારે કોઈ જ લેવા સાથે કોઈ જ લેવા દેવા નથી. તમે યુનિવર્સિટીને સંલગ્ન છો, તમારે ફક્ત એક સેમિસ્ટરની એક જ એક્ઝામ આવશે અને એસાઇનમેન્ટ નહીં આવે. વેર્સ તમારે રેગ્યુલરમાં એક એક્ઝામ યુનિવર્સિટીની આવે 6 મહિનામાં અને 6 મહિનામાં એક એક્ઝામ ઇન્ટરનલ કોલેજનું આવે એન્ડ કોલેજના એસાઇનમેન્ટ પણ આવે એન્ડ તમારે રેગ્યુલર કોલેજમાં હાજરી પણ આપવી પડે. અહીંયા તમારે એવું કઈ સિસ્ટમ ફોલો કરવાની આવતી નથી, હે ના. તો થેન્ક ફોર સપોર્ટ એન્ડ લવ.